હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ કેમ છો બાળ દોસ્તો મજામાં છો ને આજે આપણે ધોરણ ચાર વિષય ગુજરાતીમાં પાઠ તેર પંખીઓએ પાણી પાયું એમાં આપણે પાઠ્યપુસ્તકમાં ભણી ગયા છીએ આજે આપણે પાર્ટ વન આઇડલ બુકની અંદર જોઈશું ચાલો તો આજે આપણે આઈડલ બુક ને ખોલીશું ચાલો તો બાર દોસ્તો આપણે પંખ્યુ એ પાણી પાવ્યું એમાં આઈડલ બુક ની અંદર કરસનદાસ લુહાર દ્વારા લખાયેલો પાઠ ને આપણે પણ ગયા છે આજે આપણે પ્રશ્ન જોઈશું આઇડલ બુક ની અંદર પ્રશ્ન 1 પંખ્યુ એ પાણી પાયું પાઠ ના લેખક નું નામ આપણે જોઈ લીધું શું હતું ખાલી જગ્યામાં કરસનદાસ લોહા આ ચાર જોઈએ આપણને ખાલી જગ્યામાં શું આપ્યું છે કરસનદાસ લોહા લખીશું પાઠનું નામ પ્રશ્ન બે છોડ કેવો હતો તો કુમળો હતો નાનો હતો લીલો સમ હતો કે કટાદાર હતો તો નાનો હતો કેવો હતો નાનો સોળ કુમળો નહોતો લીલો સમ બી નહોતો અને કટાદાર પણ નહોતો પ્રશ્ન ત્રણ જોઈશું ત્રણ નંબરનો પ્રશ્ન ઢોળ કોની પાસેથી પસાર થતા હતા ઢોળ નાના છોડ પાસેથી પસાર થતા હતા પ્રશ્ન ચાર છોડની ઈચ્છા હતી છોડને મોટા થવાની ઈચ્છા હતી છોડને વધવું હતું ઊંચા થવું હતું આકાશને આંબી જવું ને કેકુર ઝાડ બનવું હતું જોઈએ પ્રશ્ન પાંચ ગાય સોડ પરના બાધા પાંદડા ખાઈ ગઈ ખરું કે ખોટું તો સાચું પાંદડા ખાઈ ગઈ હતી ને તો એ નથી ગાય ગાય નથી ખાઈ ગઈ સરસ તમે બોલ્યા કોણ ખાઈ ગયું તું બકરી ખાઈ ગઈ તો આપણે ખોટું કરીશું અહીંયા ગાય આપી છે છ નંબર સોડ સાથી સાવ બોળો થઈ ગયો છોડ દિવસે દિવસે સુકાતો જતો હતો અને માંડ બે ચાર પાંદડા થયા અને એવામાં એક દિવસ બકરી સોડના પાંદડા ખાઈ ગઈ તેથી સોળ સાવ બોડો થઈ ગયો પ્રશ્ન સાત કોણ ઉડતું ઉડતું આવીને સોડ પર બેઠું તો પંખી પ્રશ્ન આઠ સોડ પંખીનો ભાર ન ખમી શકતા ખાલી જગ્યા ગયો પ્રશ્ન નવ તું મારા પરથી ઉડી જા આ વાક્ય કોણ બોલે છે તો સોડ બોલતો હતો કારણ કે તે તેનું વજન ખમી શકતું ન હતું પંખી નહોતું બોલતું આપીની આપી વાદળી ભી આવે પ્રશ્ન દસ જોઈશું દસ નંબરના પ્રશ્નમાં તારામાં લીલા છે વાક્ય એક પંખી બોલે છે આપણે જોયું હતું ને પંખી આવીને તેના છોડ પર બેસી સોડ વળી જાય છે અને તેનું વજન ખામી શકતું નથી ત્યારે પ્રશ્ન કરે છે અગિયાર નંબર પાણી વિના કોણ અકળાઈ રહ્યું છે તો સોળના મૂળ કોણ અકળાતું તું ના મૂળ પ્રશ્ન બાર છોડ ઉપર દયા આવતા પંખી એ શું કર્યું છોડ ઉપર દયા આવતા પંખી ત્યાંથી ઉડીને એક તળાવ પાસે ગયું તળાવ પહોંચ્યો અને પંખી પોતાની ચાંચમાં એક ટીમ્પુ પાણી લઈને ઉડતું ઉડતું સોડ પાસે આવ્યો અને ચાંચમાંનું પાણી ટીમ્પુ સોડના મણમાં ઠાલવી દીધું પ્રશ્ન તેર પંખીએ કોને તરછા સોડની વાત કરી તો બે નંબરમાં પંખીએ પંખીઓના ટોળાને માણસોના ટોળાને નહોતી કરી ગાયના ટોળાને કે બકરીના ટોળાની પંખી વાત કરી નહોતી ચૌદ નંબરમાં પંખીના ટોળાને એક પંખીએ સી વાત કરી એક પંખીએ પંખીના ટોળાને દર્શા છોડની પરિસ્થિતિ વિશે વાત કરી પંદરમો પ્રશ્ન પંખીની વાત સૌ પંખી ખાલી જગ્યા થયા તો સાચો જવાબ કયો આવશે સંમત થયા તો તે ખરું કરીશું આ અસંમત ખોટું છે પ્રશ્ન સોળ સૌ પંખીઓએ પાણીથી પોતાની ખાલી જગ્યા ભરી હતી શું ભરી હતી ચાંચ ચાંચ ભરીને પાણી લાવ્યા હતા ને હા ચાલો આગળ જોઈએ સત્તરમાં પ્રશ્ન સત્તરમાં પ્રશ્નમાં શું આવશે સોડને પાણી પીવડાવવા પંખીઓએ કેટલા ફેરા કર્યા તો દસ પંદર ફેરા કર્યા છે ત્યારે સોડને પાણી પીવડાવ્યું છે છોડને વધારે પાણીની જરૂર હતી એટલે દસ પંદર ફેરા કર્યા છે પ્રશ્ન અઢાર સોડને તરસ સિપાવા પંખી ટોળાએ શું કર્યું છોડને તરસ સિપાવા પંખી ટોળું તળાવે પહોંચ્યું ત્યાંથી પોતપોતાની ચાંચો પાણીથી ભરી અને પહેલા પાણી ભરેલી ચાંચો ખાલી કરી દીધી પંખી ટોળાઈ આવે દસ પંદર ફેરા કર્યા ને સોળના મૂળને પાણી દોસ્તો અહીંયા જુઓ પ્રશ્ન ઓગણીસ સોળને ચોમાસામાં શું જોઈતું હતું સોડને ચોમાસું મન મૂકીને વરસી બસ આટલું જોઈતું હતું કારણ કે સોને પાણીની જરૂર હતી એટલા માટે પ્રશ્ન વીસ પંખીઓનું ટોળું દરરોજ કટાદાર ઝાડ પર આવીને નાચતું હતું આવું કરતું હતું ના તો ખોટું ગીતો ગાતું હતું પ્રશ્ન એકવીસ ઝાડ ખુશ થઈને શું કરતું તો ઝાડ ખુશ થઈને ઝાડ ખુશ થઈને પોતાની ડાળીઓને ડોલાવતું અને પાંદડા રણ જણાવતું હતું અહીંયા જોઈએ પ્રશ્ન બાવીસ ઝાડની ડાળી પર આવીને કોણ બેસી ગયું સરસ એક વાદળી બેસી ગઈ કાબર નહોતી ચકલી બી નહોતી માખી બી નહોતી વાદળી આવીને બેસી ગઈ પ્રશ્ન ત્રેવીસ ઝાડની ડાળી પર બેસીને વાદળીએ શું કર્યું ઝાડની ડાળી પર બેસીને વાદળી ઝરમર ઝરમર વરસી પ્રશ્ન ચોવીસ કેમ ઝાડ દાદા પર હું નાળે મેં તમને નવડાવ્યા ને કેમ ઝાડ દાદા પર મે તમને નડાવ્યા આ વાક્ય કોણ બોલે છે તો વાદળી બોલે છે પ્રશ્ન પચીસ ખરેખર પંખીની ભાગેડું કે દયાળું છે તો દયાળુ છે તો ભાગેડું ખોટું છે દયાળુ આપણો જવાબ આવશે પ્રશ્ન છવ્વી છવી પ્રશ્નને જાડે વાદળીને માંડીને સી વાત કરી એના વિશે આપણે વાક્યો લખીએ કે હું નાનો સોળ હતો ત્યારે ખૂબ દુબળો પાતળો હતો મારી સિદ્ધિ જોઈને એક પંખીને મારા પર દયા આવી તેને બીજા પંખી ટોળાની મદદથી મારા સૂકા મૂળમાં પાણી ઠાલવ્યું મને તૃપ્ત કર્યો એટલે મારી તરસ છીપાવી હું લીલોસમ થયો ધીમે ધીમે વધવા લાગ્યું ત્યારબાદ ચોમાસામાં ધોધમાર વરસાદ પડ્યો આમ ઘણા ચોમાસા વર્ષા આજે હું ઘટાદાર ચાડ થઈ ગયો છું હું એક પંખીઓને ક્યારેય નહીં ભૂલી શકું તો ઝાડ વાંદળીને વાદળીને વાત કરે છે માંડીને પોતાના પર કરેલા ઉપકારનો બદલો ક્યારે તે ભૂલશે નહીં એવી વાત કરે છે પ્રશ્ન સત્યાવીસ આપેલા ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો પાઠ્યપુસ્તકમાં આપણે ગયા કાગડો તો કાગડી ચકલો તો ચકલી કૂતરો તો કૂતરી સસલો તો સસલી ઘોડો તો સરસ ઘોડી તમે બોલ્યા છો મને ખબર જ છે બે નંબરમાં મૂળ તો ડેલ આવશે તો પોપટ તો ના આવડ્યો ચાલો પોપટી પોપટ તો શું થશે પોપટી ભેંસ તો પાડો ગાય તો આખલો ત્રણ નંબર માં ઉદાહરણ પ્રમાણે એને માંડ એક પાંદડું બેઠેલું એને માંડ બે ચાર પાંદડા બેઠેલા એ જ રીતે એક નંબર એક પંખી ઉડતું ઊડતું આવ્યું તો આપણે ખાલી જગ્યામાં પાઠ્યપુસ્તકમાં લખ્યું છે ને ઉડતા ઉડતા ઘણા પંખીઓ ઉડતા ઉડતા આવ્યા જોઈએ હવે બે નંબરમાં પંખીએ આ કામ કર્યું પંખીઓએ આ કામ કર્યા ત્રણ નંબરમાં એક ચોમાસું ઝાડ પર વરસ્યું ઘણા ચોમાસા ઝાડ પર વર્ષા પ્રશ્ન ચાર કૌશમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા ના ની નું નું અને ની તો એક નંબરમાં જોઈએ એક બકરી ખાલી જગ્યાનું ધ્યાન ગયું તો નું આવશે બંધ બેસ તો શું આવશે નું બે નંબરમાં સોળ પંખીનો ખાલી જગ્યા ભાર ખમી શક્યો નહીં તો ન આવશે ત્રણ નંબરમાં સોળ પંખીને ખાલી જગ્યા દયા આવી ને આવશે ચાર નંબરમાં આવશે લાંબા સમય ખાલી જગ્યા તરસ્યા તરસ હતી તો નહીં પાંચ નંબરમાં પંખી ખાલી જગ્યા ના ટોળાને એને તરસાછોડની વાત કરી પ્રશ્ન અઠ્યાવીસ જો અઠ્યાવીસ નંબરમાં સરખા અર્થ ધરાવતા બીજા શબ્દો શોધીને લખીશું આપણે બુકની અંદર શોધ્યા હતા ચાલો તો વૃક્ષને શું કહીશું ઝાડ કહીશું ને વજન કહીશું બીજા શું કહીશું પાણીને બીજું શું કહેવાય જળ આપને બીજું શું કહેવાય આકાશ સરસ ચોમાસા ને પક્ષી કહીશું અને પશુ એટલે ઢોર કહીશું શું કહીશું પશુ ને આપણે ઢોર કહીશું અહીંયા આપણે લીટી દોરેલા શબ્દો છે જો આ ફકરાની અંદર એ શબ્દો આડાવળા છે તે યોગ્ય જગ્યાએ શબ્દ મૂકીને વાર્તાને સાચી બનાવવાની છે તો આપણે અહીંયા નીચે ફકરો લખેલો છે જો એમાં આ જે લીટી દોરેલા શબ્દો છે એ ખોટા છે આડા આડાવળા છે તો એ આપણે સુધારીને લખેલા છે તમે ફકરો વાંચ્યો હતો એક હતું મોટું જંગલ એના મોટા મોટા પહાડ જો એક હતું મોટું પંખ પંખી તો અહીંયા જંગલ આવે શું આવે જંગલ એ જ રીતે અહીંયા પગ તો મોટા પહાડ મોટા મોટા પગ ના હોય મોટા પહાડો એ રીતે આપણે ફકરો સુધારીને લખેલો છે તો તમે જોઈને લખી શકો છો પ્રશ્ન ત્રીસ નીચેના શબ્દોના શબ્દકોષના ક્રમમાં ગોઠવો બકરી પંખી અકળાવ તળાવ અને વખત તો અવાળો અકળાવ તળાવ પંખી બકરી અને વખત આ થયા આપણે શબ્દકોષના ક્રમમાં બાર દોસ્તો આપણે વધુ શીખવાડીશું આપણે નેક્સ્ટ પાર્ટની અંદર બે નંબર ઝાડ ઘટાદાર વરસાદ ધોધમાર તો ઘટાદાર ઝાડ ધોધમાર અને વરસાદ આ રીતે આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવીશું શબ્દકોશનો ક્રમ પહેલેથી અ આ ઈ ઉ હોય ને એ પ્રથમ લેવાના ત્યાર પછી આપણે લઈશું ક કા કી ખ એ રીતે ક ખ ગ એ રીતના આપણા લઈશું એકત્રીસ નંબરમાં નીચેના દરેક શબ્દ સમ શબ્દ લખો તો જોઈએ એક નંબરમાં પાન વિનાનો તો બોડો શું આવશે બોડો બે નંબર પેટનો વાયુ મોમાંથી નીકળતા થતો ઓડકાર ડકાર એટલે ઓડકાર ત્રણ નંબર ધોધની જેમ પડતો પ્રવાહ એટલે ધોધમાર ચાલો હવે બત્રીસમો પ્રશ્ન જોઈશું આપેલા વિરોધી શબ્દોના જોડકા જોડવાના છે દોસ્તો આપણે અહીંયા ક્રમ આપેલા છે જો અ અને બ એના જવાબો સામે અહીંયા લખેલા છે એક નંબરના અ બ જે જવાબો આપતા હોતી તો ઝાડો તો તો શું આવશે બ નંબરમાં પાતળો આવે ને સામે તો એની સામે શું છે બી કરેલો છે બે નંબર નાનું તો મોટું તો અહીંયા સી આવશે બેમાં સી કરેલો છે ત્રણ નંબરમાં આકાશ તો શું આવશે સરસ પાક આગળ તો પાસળ સોરી આગળ છે આકાશ નથી આગળ તો પાસળ તો અહીંયા આપણે ત્રણમાં એ કરીશું ચાર નંબરમાં ઓશું તો શું આવશે ઓસુ તો ચાર નંબરમાં એ વધુ અહીંયા વધુ ની પણ વધુ આવશે શું આવશે વધુ ચાર નંબરમાં ઈ લખીશું આડી તો ઊભી પાંચનો ડી શું આવશે પાંચનો ડી કરીશું આ થયા આપણા જોડકાઓ તેત્રીસમો પ્રશ્ન જોઈશું નીચે આપેલા શબ્દોની સાચી જોડની લખો અહીંયા આપણે શબ્દની સાચી જોડની દિવસ તો આ રીતે રસોઈની દીર્ઘની રસવાઈ થઈ જશે વાદળી તો દીર્ઘ થઈ જશે ટીપુ તો આ રીતે ટીપુ બાગ એટલે ડી બાંગ કરીશું આપણે તો બાળ દોસ્તો આજે આપણે આઈડલ બુકની અંદર આઈડલ બુકની અંદર શું ભણ્યા પંખીઓએ પાણી એ પાઠના પ્રશ્નોના જવાબ જોયા હા ત્યાર પછી ખાલી જગ્યા જોઈ ત્યાર પછી શું જોયું ઉદાહરણ પ્રમાણે શબ્દો જોયા તો આજે આપણે બુક બુકની અંદર ભણ્યા એ આજનો આપણે આઇડિયલ બુકમાં આજના હોમવર્ક તરીકે લખીશું તો આપણે નેક્સ્ટ પાર્ટમાં મળીશું ઓકે બાય બાય